નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જેમ્સ એકેડમી ચેનલ માલ્પેશ ઠુમ્મર વતી આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પ્રકરણ દસ સોરી પ્રકરણ અગિયાર રચના એમાં ઉદાહરણ નંબર બે ઉદાહરણ એક ગયા વિડિયોમાં ફર્સ્ટ લેક્ચરમાં તમને ભણાવી ચૂક્યા છીએ રચના છે તો રચના આપણે ખાસ દોરતાં શીખવાનું છે તો ઉદાહરણ બે શું કહે છે કે જેની બાજુઓ ત્રિકોણ એ બી અનુરૂપ બાજુઓ સાથે ફાઈવ બાય થ્રી જેને આગળની રચના હતી ને એમાં થ્રી બાય ફોર હતું થ્રી બાય ફોર થ્રી ઉપર હતા ફોર નીચે મોટી સંખ્યા નીચે હતી સમજી લેજો ખાસ આમાં મોટી સંખ્યા ઉપર છે ને આની સંખ્યા નીચે છે ગુણોત્તર રચે તેઓ આપેલ ત્રિકોણ એ બીસીને સમરૂપ ત્રિકોણ રચો એટલે છે એના જેવું જ પણ થોડુંક બદલાઈ જશે વિદ્યાર્થી મિત્રો પહેલાંની અંદર જે દોર્યું એના કરતાં થોડુંક આમાં બદલાશે એટલે કે આ જે થ્રી બાય ફોર એટલે ઉપર નાની સંખ્યા હતી માટે આપણો ત્રિકોણ જે સમરૂપ હતો એ એ મોટા ત્રિકોણની અંદર મળતો હતો હવે અહીંયા મોટા ત્રિકોણની બહારની સાઈડે આપણને મળશે આટલો જ ફરક આ ખાસ ડિફરન્સ નોંધ લેવો વિદ્યાર્થી મિત્રાની આગળની રચનાનો વિડીયો જોવાનો બાકી હોય તો જોઈ લેવો તો વધારે ખબર પડશે કે આ બી એમાં ડિફરન્સ શું છે ચાલો તો પહેલું આપણે આગળ વધીશું સૌપ્રથમ રચના દોરવા તરફ તો આપણે સૌપ્રથમ જે દોરતા જઈએ છે લખતા જઈએ ગઈ વખતે પણ મેં એવી રીતે તમને સમજાવેલું સરસ રીતે ચલો સૌપ્રથમ આપણે એક બી સી દોરીશું અને પાયો પણ કહી શકાય તો મેં સૌપ્રથમ અહીંયા બી અને સી એક અર્ધતલ દોરવો પડશે અહીંયા સુધી હું સી લઈશ બહુ વધારે મોટું નહીં લઉં આ નકર રચના વધારે પડતી મોટી થશે તો આ બીસી થયું ચલો તો શરૂઆતમાં મેં બીસી લીધો બીસીના જે અર્ધતલમાં એ હોય એટલે એક ત્રિકોણ તમારે દોરી દેવાનો છે તો ધારો કે મેં આ રીતે એક ત્રિકોણ તૈયાર કરું છું દોરું છું ચલો આ રીતે એક ત્રિકોણ આપણે દોરી દઈએ જે બિંદુનું તમે નામ આપી દેશો એ અહીંયા તો એ બી અને સી તો એમ કહે છે કે જે જે એ અર્ધતલ કે એ અર્ધતલ તેની વિરુદ્ધ બાજુ અહીંયા આવે તમને ખબર પહેલાંમાં પણ આ જ રીતે દોર્યું હતું બી આ બી સાથે લઘુ કોણ બનાવતું કિરણ બી એક્સ દોરવાનું છે એટલે કિરણ દોરવાનું છે તમને ઈચ્છા પડે ત્યાં ચલો આપણે અહીંયા કિરણ દોરી દઈએ ઈચ્છા પડે તેટલું લેવાનું અને દોરી દેવાનું છે મેં અહીંયા કિરણ દોરી દીધું બી એક્સ ચલો હવે આને રચનાના મુદ્દા મારે લખવાના છે તો રચનાના મુદ્દામાં આપણે શું લખીશું તો અહીંયા આપણે લખીશું રચનાના મુદ્દા પહેલાં મુદ્દા તરફ આગળ વધીએ રચનાના તો ફર્સ્ટ મુદ્દો શું કહે છે આપણને તમે જે દોર્યું એ જ બી આ બી ધીસ કોલ ફોર બી આ બીસી ના જે અર્ધ તલમાં જે અર્ધ તલમાં એ છે એ છે તેનાથી વિરુદ્ધ અર્ધ તલમાં તેનાથી વિરુદ્ધ અર્ધ તલમાં તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે આ ધીસ કોલ ફોર બીસી બીસી સાથે લઘુકોણ લઘુકોણ બનાવતું બનાવતું કિરણ બી એક્સ દોરો એટલે જેમ તમે લગતા જે રીતે દોરતા જાઓ છો એ રીતે મુદ્દા લખતા જાઓ તો પહેલો મુદ્દો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આ બીસી છે ઓકે બી સીની અંદર આ એ જે આ અર્ધતલ એક અને આ બીજું આ બીસીની બે સાઈડ એક એક અર્ધતલ હોય તો જેમાં એ છે એની વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે અહીંયા લઘુ કોણ બનાવે તેવું એક બી એક્સ કિરણ દોરો આ પહેલો મુદ્દો થયો સેકન્ડ મુદ્દા તરફ આપણે આગળ વધીશું તો હવે તમારે આના ઉપર મેં ગઈ વખતે સમજાયું એવી જ રીતે પહેલી રચનામાં કે આ પરિકર છે તમને ઈચ્છા પડે તેટલી ચાપ લો આટલી મેં ચાપ પસંદ કરી ચલો આટલી ચાપ મેં પસંદ કરી બીને કેન્દ્ર તરીકે લેવાનું છે આપણે સમજો ખાસ તમને ખ્યાલ આવે એ રીતે આપણે દોરીશું વધારે આ બિને કેન્દ્ર લીધું ચલો બીને કેન્દ્ર લઈ લીધું ઓકે આ બી કેન્દ્ર અહીંયા ચાપ મારીશ જેનું નામ તમે શું આપશો બી વન શું નામ આપશો બી વન ક્યાં સુધી દોરવાનું તો આની અંદર મોટી સંખ્યા આપણી પાસે કઈ છે પાંચ તો મોટું હોય તે દોરવાનું પહેલાંમાં પણ આવું જ કર્યું હતું ચાલો આનું બી વન નામ આપીશ અને અહીંયા ચાપ મારીશ આ જે આવશે એ બી આવશે બી ઉપર મૂકીશ ચાપ મારીશ બી થ્રી આવશે બી થ્રી ઉપર મૂકીશ બી ફોર આવશે ચાપ બી ફોર એન્ડ ધેન એના પછી આવશે બી ફાઈવ બી ફાઈવ ઓકે નામકરણ કરી દો થોડી વાર તો આનું નામ મેં આપ્યું બી વન બી ટુ બી થ્રી બી ફોર એન્ડ ધેન બી ફાઈવ કેટલા દોર્યા બી ફાઈવ ચલો મુદ્દો લખી નાખીએ જોડે જોડે ઓકે આજે બી બી વન બરાબર બી વન બી ટુ બરાબર બી બી થ્રી બરાબર બી થ્રી બી ફોર બરાબર બી ફોર બી ફાઇવ થશે એવી રીતે દોરવાનું છે આપણે તો અહીંયા લખવાનું કિરણ કયું છે આ બી એક્સ કિરણ પર અનુકૂળ અનુકૂળ એટલે આપણને જે ઈચ્છા પડે તે અનુકૂળ ત્રિજ્યા બીને કેન્દ્રગણી

બી ફોર અને બી ફાઈવ બિંદુઓ બીએક્સ કિરણ પર અંકિત કરો અંકિત કરો એટલે મેં જ કર્યું કામ જો તમે જોઈ શકો છો બીને કેન્દ્ર લઈ બી વન બી વનને કેન્દ્ર લઈ બી ટુ બી કેન્દ્ર લઈ બી થ્રી બી થ્રીને કેન્દ્ર લઈ બી ફોર બી ફાઈવ આ રીતે આપણે જોડી દીધા દોરી દીધા છે હવે ત્રીજા મુદ્દામાં આપણે આગળ વધીશું તો ત્રીજા મુદ્દામાં જઈએ તો શું કે ત્રીજા મુદ્દા તરફ શું દોરવાનું છે સર હવે આપણે ત્રીજા મુદ્દામાં તો તમારે અહીંયા નાની સંખ્યા કઈ છે કારણ કે નીચે નાની આવે છેદમાં સમજી લો પહેલાંમાં છેદમાં મોટી આવતી હતી એટલે છેદમાં જે આવે આના છેદમાં ત્રણ છે તો અહીંયા ત્રણ ઉપર આપણે જોડવાનું થશે શું થશે ત્રણ ઉપર જ્યારે ઉપર મોટી સંખ્યા હોય નીચેની સંખ્યા પ્રમાણે જોડવાનું એટલું યાદ રાખવાનું નીચેની સંખ્યા નાની હોય ત્યારે આ જે ત્રિકોણ છે આની બહારની સાઈડ સમરૂપ ત્રિકોણ મળશે અને જો ઉપર હમણાં અહીં સમજાયું થ્રી બાય ફોર નીચે મોટી હોય તો અંદરની સાઈડ જ મળશે તો આપણે બી થ્રી અને સી જોડી દેવાનું છે આ રીતે બી સી અને થ્રી બી થ્રી સી જોડી દો શું કર્યું મેં બી સી થ્રી જોડી દો અને બી ફાઈવ ઉપરથી બી થ્રી સીને સમાંતર દોરવાનું છે શું દોરવાનું છે સમાંતર કિરણ કે રેખાકો જે તમારે દોરવું હોય દોરી શકાય રેખાખંડ પણ કહી શકાય અમુક લોકો રેખાખંડ કહે છે ચાલો દોરી દઈએ મારે એને સમાંતર દોરવું હોય તો મેં તમને સમજાયું અનુકૂળ ત્રિજ્યાની આ રીતે ચાપ લો પહેલાં તો ઓકે બી થ્રીને કેન્દ્ર તરીકે લઈ આ રીતે ઉપરથી એના ઉપર ચાપ મારો મોટી લેશો તો પણ કોઈ વાંધો નથી કારણ કે તમને દોરવામાં ઇઝી રહી પણ આ તો વધારે પડતી મોટી થઈ ગઈ થોડી નાની લઈએ હજી બસ એટલે ઇનઅપ છે એટલી ચાલો આ રીતે ચાપ લીધી એ જ રીતે બી ફાઈવને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ લગાવી દો લગાવી દીધી ઓકે હવે તમારે આ અંતર લેવાનું જો આ જે ચાપ મારીને અહીંયાથી અહીંયા સુધીનું અંતર લેવાનું તો એને સમાંતર મળે જોઈ લેજો ખાસ આ પરિકરની અણી અને પેન્સિલની અણી ચોંસર હવે એવી જ રીતે આપણે અહીંયા લખી દઈશું ચાપ આના ઉપર કેન્દ્ર મૂકી અને અહીંયા ચાપ મારી દઈશું ઓકે ચાલો હવે એને સમાંતર આમાંથી પસાર થતી હવે આપણને મળી જશે બી થ્રી સીને સમાંતર આમાંથી સમાંતર દોરવાની થાય આમાંથી અને છેદેન બિંદુ જે મળ્યું એમાંથી દોરવાનું જે મળે એનું નામ આપી દો સીડેસ આનું નામ મેં આપી દીધું સીડેસ ચલો આ મુદ્દો લખવાનો છે વિદ્યાર્થી મિત્ર જે રીતે દોર્યું એ રીતે શું લખીશું બોલો તો બી થ્રીને સી સાથે જોડો શું કીધું આ બી થ્રી ને સી સાથે જોડો પછી શું કામ કર્યું મેં તો બી ફાઈવમાંથી બી ફાઈવમાંથી બી થ્રી સીને બી થ્રી સીને સમાંતર બી થ્રી સીને સમાંતર હોય તેવી બીસી ને સીડેસ આ જે બી છે એને સીડેસ માં છેદે અથવા છેદતી રેખા બી ફાઈવ સીડેસ દોરો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો ચલો લાસ્ટ સ્ટેપ હવે આપણે લંબાવવાનું છે આને કે ભાઈ અહીંયા બી એને એડેસમાં છેદતી સમાંતર દોરવાની છે એટલે મારે આને પણ આગળ લંબાવવું પડશે એટલે હું આને પણ આગળ લંબાવી દઈશ આ રીતે કિરણ આપી દો ને ભાઈ અહીંયા બી કિરણ આપી દો ચાલશે મારે હવે બી એસીને સમાંતર દોરવાની છે ચાલો ભાઈ તો ફરીથી એની એ જ પ્રક્રિયા પણ એસી માટે તો હું અહીંયા સીને કેન્દ્ર તરીકે લઈ લઈશ અને અહીંયા તો ચાપ થોડી મોટી દોરતા ફાવે એટલા માટે લઈશ જો અહીંયા આ રીતે ઓકે એવી જ રીતે હું અહીંયા મૂકી આ રીતે આટલું અંતર લેવાનું છે હાર્યું લઈ લીધું ઓકે કમ્પ્લીટ અહીંયા સુધી જોઈ શકો છો એવું જ આના ઉપર તમારે ચાપ મારી દેવાની જ્યાં છેદન બિંદુ આવે એને જોડી દેશો એટલે આને સમાંતર એસીને સમાંતર અને એસી ઉપર જ્યાં છેદે તેનું નામ આપી દો એડેસ તો એડેસ સીડેસ એ એસીને સમાંતર મળી ગઈ તો આ એડેસ બી સીડેસ માગેલો ત્રિકોણ આવી ગયો તો બસ હવે આપણે આનો મુદ્દો લખી નાખશું એટલે આપણું કમ્પ્લીટ થઈ જાય આપણી રચના રેડી થઈ જાય ચાલો ભાઈ ફોન નંબરનો મુદ્દો આપણે આગળ વધીએ તમે જે કામ કર્યું છે એ જ લખવાનું છે માટે લખીશું લંબાવેલ પહેલાં મેં શું કર્યું તું રેખાખંડ લંબાવ્યું તો કયો યાદ કરો લંબાવેલ રેખાખંડ બી આ લંબાવેલ રેખાખંડ બી મેં અહીંયા લંબાવ્યો બીએ ને એડેસમાં છેદતી આ એડેસમાં છેદતી એસીને સમાંતર આ ને અથવા સીએ જે એ લખાય એસીને સમાંતર સમાંતર હોય તેવી રેખા સીડેશમાંથી સીડેશ એ દોરો આ સીડેશમાંથી સીડેશ એ દોરો દોરી દીધી ભાઈ તમે આકૃતિમાં જોઈ શકો છો અને પાંચમો મુદ્દો આમ માગેલ લા માપ પ્રમાણે જે પ્રમાણે માપ આપ્યું તે પ્રમાણે નો એડેસ અહીંયા જોઈ શકો છો એડેસ બી સી સીડેસ એડેસ બી સી સીડેસ તૈયાર થયો અને યથાર્થતા ખાસ ચકાસવાની છે બરાબર ઘણા વિદ્યાર્થીઓ આ લખતા નથી લખવાના તો જ પૂરા માર્ક્સ આવશે કારણ કે આ ચાર માર્ગની રચના પૂછાય છે વિદ્યાર્થી મિત્રો બોર્ડમાં ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ એડેસ બી સી ત્રિકોણ એ બી સી એકરૂપ એડેસ બી સી ડેસ મેં એ રીતે લખી નાખ્યું વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો હવે આના ઉપરથી તમને સમૃપ્તા બતાવો ને તો પહેલાં હું એ બી લઉં તો એ છેદમાં સામે શું આવે એડેસ બી આવે ઇક્વલ ટુ હું હવે એસી લઉં પહેલું છેલ્લું એસી તો અહીંયા એડેસ સી ડેસ પછી લઈશ બીસી તો અહીંયા શું આવશે બી ડેસ સમજો ખાસ ઓકે તો આ બી સી ડેસ મારે શોધવા જવું છે તો એ લખી શકું કે જ્યાં બી સી ડેસ બી અને સીડેસ તો અહીંયા તમે જોઈ શકો છો બી સી અને સી સીડેસ એવું અથવા તો બી સી ડેસ એવું લખી શકાય કોના બરાબર થાય તો આ છે આના બરાબર એટલે બી બી થ્રી આકૃતિમાં જો હું સમજાવું ને આ બી થ્રી તો અહીંયા થશે બી બી થ્રી છેદમાં બી સીડેસ છે ત્યાં બી બી ફાઈવ ઇક્વલ ટુ આ કેટલો ભાગ થયો એક બે ત્રણ ઓકે તો અહીંયા લખીશ ત્રણ છેદમાં આ કેટલો થયો તો એક બે ત્રણ ચાર ને પાંચ તો ઇઝ કોલ ફોર ફાઈવ ત્યાં ફાઇવ મૂકી દીધો મેં ચાલો ભાઈ તો આને વ્યસ્ત કરવો છે મારે હવે વ્યસ્ત કરતા વ્યસ્ત કરતા આને કાઢી નાખો ને જ્યાંની જરૂર નથી આપણે આગળ જ વધીએ છીએ ચલો વ્યસ કરીશ તો બી બી સીડેસ અને વ્યસ કરવાનું છે અપોન બી સી બરાબર બી થ્રી અપ ઓન બી બી ઉપર જશે થ્રી નીચે આવશે અને ફાઈવ બાય થ્રી તો આપણું માગેલું જે હતું એ આવી ગયું એટલે યથાર્થતા અને ચકાસી કહેવાય વિદ્યાર્થી મિત્રો શું ચકાસું કહેવાય તો યથાર્થ બીજું તમે જોઈ શકો છો ધીસ પાર્ટ ઇઝ હિયર એટલે કે આ પાર્ટ અહીંયા છે જ પણ વ્યસ્ત પ્રમાણમાં છે તો આ બધું વ્યસ્ત કરીને અહીંયા લખી શકું માટે એડેસ બી અપોન એ બી એડેસ સી અપોન એ સી આનું વ્યસ્ત કરો એટલે બી સી ડેસ અપોન બી સી બરાબર ફાઇવ બાય થ્રી જે માગેલી રચના છે અહીંયા સુધી લખો તો ચાર માર્ક કમ્પ્લીટ તમને મળે વિદ્યાર્થી મિત્રો ઓકે તો હવે આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાયની રચનાઓ ચાલુ થાય છે કઈ રચનાઓ સ્વાધ્યાયની રચનાઓ જોઈશું જેમાં માપ સાથે છે કે પૂરું માપ કે ભાઈ ચાર પોઈન્ટ સાત સેન્ટીમીટર લો સાત પોઈન્ટ છ સેન્ટીમીટર લો આવા માપ આપણે આપીને દોરવાની છે તો આને તમે દોરીને પ્રેક્ટિસ કરશો તો તમને જલ્દી આવડી જશે ઓકે તો નેક્સ્ટ રચના નેક્સ્ટ વિડિયોમાં જોઈશું